જય સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસસીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં વિદ્યાર્થી મિત્રો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ટાક હિરેન એમએ એ બીએડ વિષય ગુજરાતી ધોરણ બાર પાઠ છ ઉછેનું માગનારાઓ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં લેક્ચરમાં ઉછેનું માગનારાઓ પાઠના લેખક શ્રી નટવરલાલ બુચનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો હતો પછીના લેક્ચર બેમાં ઉછેનું માગનારાઓ પાઠ વિશે આપણે સંક્ષિપ્ત સમજૂતી પ્રાપ્ત કરી હતી આજે ઉછીનું માગનારાઓ ત્રીજા લેક્ચરમાં પાઠની સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરશું લેખક શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચ જન્મ ઈસવીસન ઓગણીસો છ મૃત્યુ ઈસવીસન બે હજાર સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ રામ રોટી બીજી એ નામના સંદર્ભ ગ્રંથમાંથી પ્રસ્તુત ઉછીનું માગનારાઓ હાસ્ય નિબંધ લેવામાં આવ્યો છે પ્રસ્તુત હાસ્ય નિબંધમાં લેખકે ઉછીનું માગનારની સ્વાર્થી મનોવૃત્તિ રજૂ કરી છે વિદ્યાર્થી મિત્રો ઉછીનું માગનારા એક શોષક છે અને ઉછીનું આપનારા શોષિત છે વિદ્યાર્થી મિત્રો લેખકે પોતાના અંગત જીવનના ત્રણ પ્રસંગો રજૂ કરીને હાસ્ય શૈલીમાં પાઠનું વર્ણન કર્યું છે લવંગી બહેન કે જે લેખકના પાડોશી હતા ગીધુભાઈ મેના બહેન તે પણ પાડોશી હતા અને ગામમાં રહેલ એક ઉછી ડોશી આ ત્રણેય પ્રસંગો દ્વારા માનવ જીવનના સ્વભાવનું સૂક્ષ્મ બારીકાઈથી લેખકે અવલોકન કર્યું છે ઉછીનું માગનારાઓ યાચક વૃત્તિવાળા હોય છે એટલે કે માગવાવાળા હોય છે અપરિગ્રહી હોય છે અપરિગ્રહીનો અર્થ તો કે ભેગું ન કરનારા પાસે કાંઈ પણ વસ્તુ ન હોય અને યાચક વૃત્તિવાળા એટલે માગવા વાળા નિર્લજ એટલે કે લાજ વગરના શરમ વિનાના બેદરકાર એટલે કે દરકાર વિનાના ચિંતા વગરના ઘૃષ્ટ ઘૃષ્ટ એટલે કહેવાય ઉદ્ધત અથવા અવિવેકી અથવા બે શરમ પણ કહી શકો અસ્થાયી ચીજ કે જે સ્થિર છે કેમેરા રેડિયો ઘડિયાળ કિંમતી ઘરેણા આ બધી વસ્તુને સ્થાયી ચીજ કહેવાય અસ્થાયી ચીજ તો જેનો ઉપયોગ કરવાથી વસ્તુ ખલાસ થઈ જાય દાખલા તરીકે ઘી છે એલચી કેસર મીઠું મરચું આ બધી અસ્થાયી ચીજ કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠમાં આગળ પાઠની શરૂઆતમાં જ લેખક શોષક અને શોષિત વિશે સમજાવે છે લેખક કહે છે કે સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે હજુ સામાન્ય માન્યતા એવી છે કે શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે શોષક અને શોષિત આ જે દ્વંદ્વ છે દ્વંદ્વ એટલે જોડી શોષક અને શોષિત આ દ્વંદ્વ આર્થિક ક્ષેત્રમાં જોવા મળે છે આ માન્યતા સાચી નથી આ માન્યતા ખોટી છે કારણ કે માનવ જીવનના બીજા ઘણાય પાસાઓમાં નિરંતર શોષણ ચાલે છે માનવ જીવનના બીજા ઘણા પાસાઓમાં નિરંતર શોષણ ચાલે છે આ વિભાગ શોષક અને શોષિત નો વિભાગ અફર છે નૈસર્ગિક છે ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ એક એવા જ શોષક અને શોષિત છે ઉછીનું માગનાર શોષક છે ઉછીનું આપનાર શોષિત છે શોષક હંમેશા શોષક રહે છે અને શોષિત હંમેશા શોષિત રહે છે લેખક કહે છે ઉછીનું માગનારા કેવા હોય તો કે ઉછીનું માગનારા યાચક વૃત્તિવાળા અપરિગ્રહી નિર્લજ બેદરકાર અને ઘૃષ્ટ હોય છે ઓછીનું માગનારા પરોપજીવી વનસ્પતિ જે હોય છે જેમ પરોપજીવી વનસ્પતિ બીજા ઉપર આધાર રાખે તેમ ઉછીનું માગનારાઓ ઉછીનું માગ્યા સિવાય બીજી એક પણ જાતની તકલીફ આપ્યા વિના જીવન પસાર કરે છે ઉછીનું માગીને જીવન જીવે છે વિદ્યાર્થી મિત્રો સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની જરૂર પડે છે અને બધી ચીજો ઉછીનું માગીને જીવન જીવે છે સામાન્ય મીઠા મરચાંથી મરીને ઘી એલચી કેસર આવી અસ્થાયી ચીજોય માગીને લઈ જાય ટાંકણીથી શરૂ કરીને કેમેરો ઘડિયાળ રેડિયો કિંમતી ઘરેણા આવા કિંમતી રાજ પણ ઓછીનું માગી જાય છે જો આનાકાની કરી તો પરાણે શરમાવીન નિસંકોચ માગી શકે છે આવી કિંમતી વસ્તુ પણ સંકોચ વગર માગી શકે છે લઈ જાયનો વાંધો નહીં પણ પછી આપવામાં સમજતા નથી આપણે માગવા જાય ત્યારે આપણને દસ બાર આટા ખવડાવે છે અને ઉલટું ઉપરથી આપણને અધીરા જીવના કહે તે લાભમાં જેમ દુનિયામાં સંત પુરુષો ગણ્યા ગાંઠિયા છે એટલે કે સારા સંત પુરુષો જેમ ઓછા છે એમ ઓછીનું માગનારાઓ કે જે વસ્તુ લીધી હોય અસ્થાયી ચીજ એવી ને એવી એટલી ને એટલી પાછી દઈ જાય અથવા સ્થાયી ચીજ રાચ રચીલું કે ભાંગ્યા તોડ્યા વગર કે લીધું હોય એવું ને એવું અને પાછું સમયસર ટાણાસર આપી જનારા વિરલ હોય છે વિરલ એટલે ઓછા આપી જનારા હોય છે બીજી વસ્તુ કે વસ્તુનું માગનારા હંમેશા ઉછીનું માગે છે ઉછીનું ક્યારેય આપતા નથી હવે આપણે એની પાસે જો ભૂલે છું કે ક્યારેક ઓછીનું માગવા જાય તરત જ અચૂક બાના બતાવે દૂધ બગડી ગયું છે દૂધ વપરાઈ ગયું છે અથવા ચા ખાંડ ખલાસ થઈ ગયા છે ઘી માગવા જાય તો ગીતો એ લોકો આપણી પાસે માગવાનો વિચાર કરતા હોય ઉછીનો રૂપિયો તો શું દૂરની વાત પણ ઘરમાં એક નવો પૈસો પણ હોતો નથી અને બીજી વસ્તુ કે ચપ્પુ અને ખાંડની દસ્તો માગવા જાય તો બાના કાઢે કે ભાઈ રોકાઈ ગયા છે અથવા ખોવાઈ ગયા છે આવા બાના કાઢે છે ઉછીનું માગનારાઓ કેવા હોય તો ઉછીનું માગનારાની ઘૃષ્ટતાનો એક હું તમને દાખલો આપું અમારા પાડોશમાં એક લવંગીબેન રહેતા હતા હવે લવંગીબેન કે જે હંમેશા ઉછીનું માગીને જીવન જીવતા અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના એક લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે હવે આ સ્ટેન્ડ ઉપર બેનની નજર પડી અને બેને એક દિવસ મારી પત્નીને કહ્યું કે બહેન આ મજબૂતના સારા જે સ્ટેન્ડ છે લોખંડના જે મજબૂત સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ અમને વાપરવા આપો એના બદલામાં તમને હું ઈટ આપું તમારે ઈટ જોતી હોય તો ઈટ આપું હવે લોખંડના મજબૂત સ્ટેન્ડ એના બદલામાં ઈંટ આપવાનું કહ્યું આ તો એવું કહેવાય મારા ઘોડા સાથે તમારો ગધેડો પત્નીના મનમાં મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગૃત થયા છતાં પણ પત્નીએ સંયમ રાખીને શાંતિથી કહ્યું લવંગીબેન અમે અમારા ઘોડાથી રોડવી લેશું ઈંટો ભલે તમારી પાસે રહી અમે અમારા ઘોડાથી રોડવી લેશું વિદ્યાર્થી મિત્રો રોડવી લેવું એટલે ચલાવી લેવું અમે અમારી ઘોડાથી રોડવી લેશું ઈટો ભલે તમારી પાસે રહે આ રીતે લવંગી ને પાછા વળ્યા ઓછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે હવે ઓછીનું માગનાર નજર કેવી હોય જો આ પ્રશ્ન પૂછાય તો ઓછીનું માગનાર નજર ગીધ જેવી હોય છે ગીધ જેમ તાજા મરેલા જાનવર ઉપર સૌ પ્રથમ એની નજર જાય એમ ઉછીનું માગનારા એવા હોય છે આપણે કાંઈ પણ વસ્તુ નવી લઈ આવી કોઈ પણ ચીજ વસ્તુ તરત આવે એટલે ઓછીનું માગવા તરત આવી જ જાય જાણે કેમ આ વસ્તુ એના માટે જ આવી હોય ગીધુભાઈ અને મેનાબેન વિદ્યાર્થી મિત્રો હવે ગીધુભાઈની ઘટના આવશે ગીધુભાઈ અને મેનાબેન વર્ષો સુધી ઘણા વર્ષ સુધી અમારા પાડોશી બનીને રહ્યા જ્યાં સુધી રહ્યા ને ત્યારે કાંઈ ને કાંઈ ઓછીનું માગવા આવી જ જાય કોઈ વસ્તુ નવી આવી નથી અને પતિ પત્ની માગવા આવ્યા નથી પતિ પત્ની માગવા તરત આવી જ જાય કોઈ પણ વસ્તુ નવી દેખે અને તરત જ બોલે સારું થયું લ્યો તમે લઈ આવ્યા આના વગર અમને ઘણી તકલીફ પડતી હતી સારું થયું હવે કાયમનું સુખ થઈ ગયું આવું બોલે બંને પતિ પત્નીનું ખરેખર સજોડવું હતું સજોડું એટલે સારી જોડી કારણ કે બંને ઉછીનું માગીને જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા વિદ્યાર્થી મિત્રો વિશેષણ છે શોષક વર્ગીય બંને શોષક વર્ગીય પ્રાણી હતા અમે બજારમાં કાંઈ પણ વસ્તુ લેવા જાય એટલે અમે ગણતરી કરતાં વધારે વસ્તુ લઈ દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી રાચ રચેલું આવું બધું અમે બમણું લઈ કારણ કે અમને ખબર છે કે તરત દેખશે એટલે માગવા આવશે અમે એના માટે બધી વસ્તુ લાવનારા સાચવનારા ટ્રસ્ટી રહ્યા જ્યાં સુધી લોકો રોકાણા ને પાડોશમાં ત્યાં સુધી અમે એના માટે વસ્તુ લાવનારા સાચવનારા ટ્રસ્ટી હતા અમે એને લીધે બમણા પરિગ્રહી થઈ ગયા અમે પરિગ્રહી તો હતા પૂર્ણ પરિગ્રહી પણ બમણા પરિગ્રહી થઈ ગયા એટલે કે ડબલ સાચવનારા થઈ ગયા અત્યારે અમારા ઘરે બધી વસ્તુ બમણી છે દાળ દાણા મરી મસાલા ગાડલા ગોદડા પેન આવું બધી વસ્તુ બમણું છે એ ગીધુભાઈ અને મેનાબેન દંપતીને આભારી છે બીજી વસ્તુ કે કાંઈ પણ વસ્તુ માગી જાય તો પાછી આપવામાં સમજે નહીં પાછી આપે નહીં અને બે કુટુંબને ઉપયોગમાં આવે એટલી વસ્તુ અમારી પાસે છે દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી ગાઢલા ગોદડા પેન સુધા આ બધી વસ્તુ બમણી છે કે બે કુટુંબને ઉપયોગમાં આવે એટલી વસ્તુ મને અફસોસ થાય છે કે મેં આ હકીકત એને ભૂલમાં કહી દીધી વાંધો નહીં આપણા સમાજમાં ઠેર ઠેર વસતા આવા ઊંચીનું માગના જો ખ્યાલ આવશે કે મારી ઘરે બધી વસ્તુઓ છે તો મને બીક લાગે છે કે કદાચ એ પત્ર લખીને અથવા ઉછીનું પોસ્ટકાર્ડ કે નોટપેડ લખીને મારી પાસે ઉછીની વસ્તુ મગાવશે તો ખેર જે થયું તે થયું ઉછીનું માંગનાની એક ખાસિયત હોય છે કે કોઈ પણ વસ્તુ એ ઉછીની લીધેલી હોય એ બેપરવાહીથી વાપરે છે બેપરવાહી એટલે જવાબદારી પૂર્વક જો ઉછીનું માગનારની એક ખાસિયત હોય કે કોઈ પણ વસ્તુ આપણી હોય ને તો એ બેપરવાહીથી વાપરે કારણ કે વસ્તુ એમની પોતાની હોતી નથી અને વસ્તુ ભાંગે તૂટે એટલે વાક વસ્તુ ન કાઢે અથવા વસ્તુ લાવવા બદલ એ વ્યક્તિનો થોડા વર્ષ પહેલાં નારંગીનો રસ કાઢવાનો હું કાચનો સંચો નવો બજારમાં નીકળ્યો તોય લઈ આવ્યો સાથે થોડી નારંગી લેવો તરત જ ગીધુભાઈની ગીધ દ્રષ્ટિ અને મેનાબેનની મિની દ્રષ્ટિ દેખી ગયા અને આવ્યા તરત જ બોલ્યા હે આ શું રસ કાઢવાનો નવો સંચો લાવ્યા લાવો તો જરા જોઈ તો ખરા કેવું કામ આપે છે બે નારંગી ઉછીની પણ આપજો સંચો અને નારંગી ઉછીની લઈ ગયા હજી તો અમે વસ્તુનો ઉપયોગ નતો કર્યો આ પતિ પત્ની એવા હતા કે અમારી ઘરે કાંઈ પણ નવી વસ્તુ આવે ને એટલે એ નવી વસ્તુનો અમે હજી ઉપયોગે ન કર્યો હોય ઉદઘાટન વિધિ ન કરી હોય આ પતિ પત્ની આવીને એનું ઉદઘાટન કરે તરત જ સંચો નારંગી લઈ ગયા થોડી વાર પછી ગીધુભાઈ આવ્યા આવીને મને અને કહ્યું ભલા ભાઈ તમે આવો કાચનો સંચો ન આવતો હોય તો આવો જાપાનીઝ માલ ન લેતા હોય તો આવો જાપાનીઝ માલ શા માટે લીધો હજી તો મેનાએ ચમચો એક રસ કાઢ્યો ત્યાં તો મેનાના હાથમાંથી કાચનો સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયો ભલા ભાઈ આવો સંચો ન લેતા હોય તો હવે તમે જાઓને બીજો લેવા જાઓ ને ત્યારે અસલ બ્રિટિશ બનાવટનો સંચો લેજો અને હા બીજી વસ્તુ કે હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી હાસમ કટલરી કટલરી એટલે સુડા ચાકુ આવી બધી વસ્તુ રાખતો હોય એને કટલરી કહેવાય હું તમને પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ હવે તમે જાઓને ત્યારે મને સાથે લઈ જજો ત્યાં તો આટલી વાત કરી એટલે મેં કીધું કીધું ભાઈ મેં મેં તો અસલ બ્રિટિશ બનાવટનો જ સંચો લીધો હતો પણ મને એવું લાગે છે કે મેનાબેનનો હાથ જાપાનીઝ છે જાપાનીઝ ખરો છે ક્યાં તો કીધું ભાઈ ના હો એ તો મને પીસી એવી છે એ તો મને તોડી નાખેવી છે એવું કહેતા નહીં બાકી પહેલેથી જ સંચામાં તળ પહેલેથી જ હશે દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાઈ રહ્યો છે ભાઈ શું કીધું કે બાકી સંચામાં તળ પહેલેથી જ હશે દુકાનદારે નુકસાનીનો માલ ફટકાયો એટલે મેં કીધું ગીધુભાઈ મેં તો જોઈને તપાસીને જ સંચો લીધો હતો અને જાણીતી બનાવટનો જ લીધો હતો ગીધુભાઈ ગુસ્સે થઈ ગયા મને એવું લાગ્યું કે હું જે દલીલ કરું છું નિરર્થક કરું છું એટલે હું રહ્યો ત્યાં તો અમારી કેટલી વસ્તુ આવી એ છે કે ઓછીનું માગના ટાળી નાખી અને વાક વસ્તુ ન કાઢે અથવા વસ્તુ લાવવા બદલ મારો વાક કાઢે અમારા ઘરમાં જેટલી વસ્તુ છે એ બધી વસ્તુની માલિકી અમારી પણ કબજો આ ગીધુભાઈ દંપતીનો પતિ પત્નીનો તેઓ જોઈતી વસ્તુ બધી ઉછીની લઈ જાય પણ આમાં સમજે નહીં આપણને ધક્કો ખવડાવે અને આપણે ખરે પ્રસંગે આપણે એ વસ્તુ વગર ઠૈઠા રહેવું પડે અને ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે માગવા જાય તો એ આપણને આપે નહીં આપણને શરમાવે આવે અને હજી તો આપણે વસ્તુનો પૂરો ઉપયોગ ન કર્યો હોય ક્યાં તો ફરી પાછી એની નવી માગણી આવીને ઊભી રહી જાય હવે બીજી ઘટના છે ચપ્પુવાળી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગીધુભાઈ મેનાબેનની આપણે કાચના સંચાવાળી ઘટના સમજ્યા હવે બીજી ઘટના આવે છે ચપ્પુ હવે તો કે અમારું શાક સુધારવાનું ચપ્પુ એક જ હતું હવે અમારા ઘરમાં એક જ ચપ્પુ શાક સુધારવા પણ બંને ઘર વચ્ચે ઠીકઠાક માગ માગ થાય ગરીક ચપ્પુ એના ઘરે ઘરીક અમારી ઘરે એટલે મેં વિચાર્યું કે આ પતિ પત્નીને મારે શરમાવા છે એટલે શરમાવાના ઈરાદેથી હું બજારમાંથી એક નવું ચપ્પુ ખરીદીને લાવ્યો અને ગીધુભાઈ મેનાબેને કીધું કે મેનાબેન ગીધુભાઈ આલું આ ચપ્પુ તમે રાખજો અને આ ચપ્પુ ઓલું જે જૂનું છે એ ચપ્પુ અમે રાખશું અને આ ચપ્પુ તમે રાખો મને એમ થયું કે તમારે વારંવાર માગવા આવવાની જરૂર ન રહે એટલા માટે આ ચપ્પુ તમે રાખો અને ઓલું ચપ્પુ પહેલું ચપ્પુ અમે વાપરશું મને એમ હતું મેં એવું માન્યું કે આટલું કરવાથી ઓછીનું માગવાનું બંધ તો નહીં કરે પણ ઉછીનું માગવાનું થોડુંક ઓછું તો થઈ જશે ઉછીનું માગવાનું થોડુંક ઓછું થઈ જશે પણ મારી આ માન્યતા ખોટી થઈ રહી કારણ કે જરા પણ લેસ માત્ર શરમાયા વિના આનાકાની કર્યા વિના તરત જ ચપ્પુ લઈ લીધું સ્વીકાર લીધું અને તરત જ બોલ્યા કે સારું થયું તમે લઈ આવ્યા આના વિના ઘણી તકલીફ પડતી હતી જાણે કેમ પોતે મગાવ્યું હોય ને હું લઈ આવ્યો હોય જાણે પોતે મગાવ્યું હોય ને હું લઈ આવ્યું હોય એમ તરત લઈ લીધું પાછું એમ બોલ્યા ઉપરથી કે સારું થયું આના વગર અમને બહુ તકલીફ પડતી હતી એ તો ઠીક એટલે સુધી તો ઠીક છે પણ ચોર ને દંડે વિદ્યાર્થી મિત્રો આ કહેવત છે ચોર કોટવારને દંડે એટલે કે ચોર ચોરી કરે અને કોટવાર એટલે કે પોલીસને ખીજાય એના જેવું થયું સવારે તરત જ એક દિવસ સવારે મને ગીધુભાઈની ઘરે બોલવાયો અને જે મેં ચપ્પુ આપ્યું હતું એ ચપ્પુનું પાનું જે અડધું ભાંગી ગયેલું હતું એ હાથમાં લઈને મને બતાવ્યું કીધું જોયું ભલાભાઈ આવું અજાણી બનાવટનું ચપ્પુ ન લેતા હોય તો આ જોયું અત્યારે મેના આનાથી પેલા કાંતાબાઈને ત્યાંથી ઉછીનું કોળું લઈ આવી હતી અને એ કોળું કાપતી હતી ત્યાં તો ચપ્પુનું પાનું ભાંગી ગયું બટકી ગયું અને એ સામી દિશામાં પડ્યું એ તો સારું થયું વિરુદ્ધ દિશામાં ન આવ્યું નકર સીધે સીધું મેનાની છાતીમાં જ ખૂપી જાત ભલાભાઈ આવું અજાણી બનાવટનું ચપ્પુ ન લેતા હોય તો હવે તમે જાઓ ને ત્યારે મને સાથે લઈ જજો હું તમને પહેલાં હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ એટલે મેં તરત કહ્યું ભાઈ ચપ્પુ તો અસલ બનાવટનું જ હતું જાણીતી બનાવટનું જ હતું પણ મને એવું લાગે છે હું આટલું બોઈ લો ને ત્યાં તો તરત જ ગીધુભાઈ ગુસ્સામાં આવી ગયા એટલે વાતાવરણ હળવું કરવાની દ્રષ્ટિએ મેં હસીને કીધું ચાલો ચપ્પુ ભાઇંગું તો ભલે ભાઇંગું પણ તમારું ઘર ભાંગતું તો બચી ગયું એ ખુશાલીમાં ચા પીવડાવો તરત જ મેના બેન આનંદમાં આવી ગયા મેનાબેન બોલ્યા જરૂર જરૂર હવે થોડા દિવસથી એને ત્યાં એક ભાણી ભાણીને કીધું ભાણી બેન જાતો કાકાની ઘરે જઈને કાકીને ચા પીવા બોલાવતો અને સાથે કેજે થોડા ચા ખાંડ કપ રકાબી ગયના ઉછીના લઈ આવે ચા ખાંડ ઉછી લઈ આવે કપ રકાબી લઈ આવે ઊભી છે અડધો શેર દૂધે કે જે લેતા આવે આટલું કીધું ભાણીબેન જાતા હતા એટલે મેં ઉમેર્યું ભાણીબેન ઉભા રહ્યો બાકસ અને પિન પણ લેતા આવજો જેથી તમારે ધક્કો ન થાય આટો ન થાય ત્યાં તો મેના બેન બોલ્યા સારું તમે યાદ કરાવ્યું બાકસમાં દિવાસરી નથી પિનમાં વાલો નથી બાકસ અને પિન તમારે ત્યાંથી જ લાવ્યા હતા તો એમને પડ્યા છે બાકસમાં દિવાસરી નથી પિનમાં વાલો નથી સારું તમે યાદ કરાયું ભાણી લેવા ગયા મને વિચાર આવ્યો કે ખાલી ચાણું કીધું ત્યાં તો કપ રકાબી ખાંડ દૂધ બાકસ પીન બધું અમારી ઘરે આવ્યું એવું કહેવાની જરૂર નથી પણ તોય કહી દઉં બે પ્રાઇમસ અમારી ઘરે છે એમાંનો એક પ્રાઇમસ તો એની ઘરે જ છે અને ઈ પ્રાઇમસમાં કેરોસીન ડબ્બા મોઢે ભરી ગયા હવે ઈ કેરોસીન ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયા ઈ દેવા આવ્યા નથી પ્રાઇમસી લઈ ગયા છે કેરોસીની ડબ્બા મોઢે લઈ ગયા છે આવા હોય છે ઓછીનું માગનારા ઉછીનું માગનારામાં કઈ વસ્તુ માગવી કઈ વસ્તુ ન માગવી એની જરાય એને વિવેક હોતો નથી એનો સ્વભાવ જ એવો છે કે કઈ વસ્તુ માગાય ન માગાય એનો વિવેક હોતો નથી ઉછીનું માંગવાવાળા રાચ રાત રચીલું કેમેરો રેડિયો આવી વસ્તુ તો માગે પણ કિંમતી ઘરેણાં ભરત ભરેલા જરી ભરેલા કપડાં આવા કિંમતી વસ્તુ પણ લઈ જાય છે જો આપણે ના પાડી તો આનાકાની કરીને શરમાવીને પરાણે વસ્તુ આપણી પાસેથી લઈ જાય છે હવે ઓછીનું માગવાવાળા તો જોયા હોય આપણે પણ ઓછીની આવડા માગવાવાળા પણ હોય છે એવો હું તમને કિસ્સો કહું અમારા ગામમાં થોડા વર્ષ પહેલાં મેં કિસ્સો સાંભળેલો અમારા ગામમાં એક ડોસીમાં હતા એસી પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચેલા હવે ગામમાં જ્યાં સુધી જીવવા ત્યાં સુધી ગામમાં આખો જન્મારો જન્મારો એટલે આખી જીવન ઓછીનું માગીને જીવા એટલે ગામ લોકોએ એનું નામ પાડી દીધું ઓછી ડોસી કારણ કે આખો જનમારો ઓછીનું માગીને જીવા હવે ઓછી ડોસી એસી પિંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચેલા ત્યારે બીમાર પડ્યા ખાટલે પડ્યા એમની દવા કરવા માટે એક આઘેડ વૈદ આવે આઘેડ એટલે મોટી ઉંમરનો વૈદ એટલે ચિકિત્સક હવે વૈદ્ય તેમની દવા કરવા આવે વૈદે જોયું ડોશીનો અંધકાર નજીક જાણી વૈદે કહ્યું કે માજી હવે રામ નામ લ્યો જે કાંઈ ઈચ્છા હોય પૂરી કરી લ્યો બાકી રામ નામ લ્યો ત્યાં તો ડોશીએ વૈદને નજીક આવ્યો અને ધીમા અવાજેના કાનમાં કહ્યું કે બેટા વૈદ બેટા મારો મોટા છોકરાનો વતલા દીકરાનો નાનો દીકરો દોઢેક વર્ષમાં પરિણાવા જેવો થશે જો સાંભળ તારી ઉલાર ધરાર કોઈ નથી ઉલાર ધરા એટલે ચિંતા કરવાળું તારી આગળ પાછળ કોઈ ચિંતા કરવાળું નથી જો બને ને તો તારા જીવનની બે વર્ષની આવરદા ઉછીને આપને ચોથી પેઢીને પરણેલી જોઈ મરું આ સાંભળીને વૈદરાજ સ્તબ્ધ થઈ ગયા અકસ્માત કહો તો અકસ્માત ચમત્કાર કહો તો ચમત્કાર તે જ રાત્રે વૈદરાજનું હૃદય બંધ પડી ગયું વૈદરાજ વિદે થયા એટલે કે વૈદ નું હૃદય બંધ પડી ગયું વૈદરાજ ઉપાયમાં બીજે જ દિવસે ડોસીને વળતા પાણી થયા એટલે કે રોગમાં સુધારો થયો ડોસી એ પછી તો ખાસ્સા બે વર્ષ જીવા પાંચમી પેઢી જોવાની વાસના ડોસીને હતી જ ત્યાં તો ડો ફરી ખાટલે પડ્યા પણ આ વખતે ડોસીના ખાટલે ન કોઈ વૈદ કે ન કોઈ ઘરના સંબંધીઓ ન કોઈ ઘરના સંબંધીઓ કે ન કોઈ વૈદ એના ખાટલે ફડકું કદાચ રખે ડોસી આવરતા ઓછીની માગે તો હવે બધા બીતા તા કારણ કે પેલી વખત જો વૈદ્ય વૈધની આવરદા ઊંચી એ માગી તો વૈધ મૃત્યુ પામો અને આ વખતે ડોસી ફરી પાછા ખાટલે પડ્યા તો આ વખતે ડોસીના ખાટલા પાસે ન કોઈ વૈદ કે ન કોઈ ઘરના ફડકા કારણ કે બધા બીતા તા કે કદાચ ડોસી આવરતા ઓછીની માગે તો એટલે વિદ્યાર્થી મિત્રો ઉછી ડોસીએ વૈદની આવરદા ઉછીની માયગી વૈદ મૃત્યુ પામો એવા ઘણા બધા લોકો હોય છે કે સવારથી સાંજ સુધી સેંકડો ચીજો માગી માગીને જીવન જીવે છે લવંગી બહેન જુઓ તો લોખંડના સ્ટેન્ડ સામે ઈટ આપવાની વાત કરે છે ગીધુભાઈ જુઓ તો નારંગીનો રસ કાઢવાનો કાચનો સંચો અને નારંગી લઈ ગયા બે નારંગી લઈ ગયા કાચનો સંચો લઈ ગયા કાચનો સંચો એમના પત્ની મેનાબેન ના હાથમાંથી નીચે પડ્યો ટુકડે ટુકડા થઈ ગયા પોતાનો વાક છે છતાં પણ લેખકનો વાક કાઢે છે વસ્તુનો વાક કાઢે છે એટલું જ નહીં પછી લેખક કંટાળીને એક ચપ્પુ નવું ચપ્પુ લઈને દે છે હવે ચપ્પુ ભાંગી જાય છે મેનાબેન ના હાથેથી છતાં પણ ગીધુભાઈ લેખકનો વાક કાઢે છે વસ્તુનો વાક કાઢે છે વિદ્યાર્થી મિત્રો જગતમાં સમાજમાં આવા કેટલાય લોકો હોય છે કે ઓછીનું માગે છે વસ્તુ લઈ જાય છે પાછા આપવામાં સમજતા નથી હોય એવી ને એવી ભાંઘા ટુટા વગરની એટલી ને એટલી વસ્તુ આપી જનારા ઓછા છે વસ્તુ માગવામાં તો સમજે છે પણ આપવામાં સમજતા નથી આપણને ધક્કા ખવડાવે આટા ખવડાવે પછી આપણને પાછું સંભળાવે કે તમે અધીરા જીવના છો ઉછી ડોસી એનો પ્રસંગ પણ એવો છે કે વસ્તુ બધી માગીને તો ઉછીનું જીવવા પણ છેલ્લે અંતકાળે એટલે કે મૃત્યુના સમયે પોતે જ્યારે મરણ પથારીએ છીએ ત્યારે પણ વૈધ પાસે આવડદા ઉછીની માગે છે અને વૈદ મૃત્યુ પામે છે ડોશી સાજા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એવું નથી કે શોષણ ખાલી આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે શોષણ બધેય થાય છે જ્યાં શોષક હોય ત્યાં શોષિત હોય શોષિત હોય ત્યાં શોષક હોય શોષક અને શોષિત આ જગતના બે દ્વંદ્વ છે એટલે કે બે જોડી છે અને બધી જગ્યાએ ક્ષેત્રમાં આ આ બે બે જોડી જોડી જોવા મળે વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ઉછીનું માગનારાઓ હાસ્ય નિબંધમાં લેખક શ્રી નટવરલાલ બુચે પોતાના જીવનમાં જ્યાં ત્રણ પ્રસંગો અનુભવ્યા એ ત્રણ પ્રસંગોની વાત રમુજી શૈલીમાં સુંદર શૈલીમાં અહીં રજૂ કરી છે અહીં આપણે ઉછીનું માગનારા પાઠ વિશે સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરી જય સ્વામિનારાયણ